દાદા તાલુકાના પાંછા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ ફરજે વિદેશમાં હોવાનો પર્દાફાશ થયા બાદ આળસ કંકેરી સફાળા જાગેલા શિક્ષણ વિભાગે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેતા ચકચાર મચી ગઈ છે. દાતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે, ત્યારે હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે આક્રમક તેવર દાખવ્યા છે. અગાઉ પણ છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. જોકે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 2400 સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં 16,827 શિક્ષકોનું મહેકમ છે. જોકે શાળામાં શિક્ષકોની ગેરહાજરી અંગે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સીધું મોનિટરિંગ થતું હોય છે, જ્યારે વર્ષમાં 10% શાળાઓની ઓચિંતી મુલાકાત કરવામાં આવતી હોવાનો લૂલો બચાવ ડીપીઓએ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાની અંદર જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમય સુધી અનધિકૃત ગેરહાજર રહેતા હોય એવા શિક્ષકો સામે દર વર્ષે નિયમિત કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત છેલ્લા 3-4 વર્ષની અંદર જિલ્લામાં અનધિકૃત રીતે જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમય પોતાની ફરજ ઉપર હાજર થયેલ નથી એ શિક્ષકોને તાલુકા લેવલે અને જિલ્લા લેવલે નોટિસ ઇસ્યુ કરી એમનો પ્રત્યુત્તર મેળવી અને એમની સામે બરતરફીની કાર્યવાહી કરવામાં આવેલ છે. છેલ્લા 3-4 વર્ષમાં 34 જેટલા શિક્ષકોને સામે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. દર વર્ષે નિયમિત જે અનિયમિત શિક્ષકો હોય એમનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ તાલુકા મારફતે મેળવી અને નિયમિત આ કાર્યવાહી જિલ્લામાં થતી હોય છે અને દરેક જિલ્લામાં આ કાર્યવાહી થતી હોય છે. જિલ્લામાં કેટલી શાળાઓ છે અને કેટલા શિક્ષકો હાલ ફરજ બજાવે? બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી 2400 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને સમગ્ર રાજ્યનું સૌથી વધુ મહેકમ બનાસકાંઠા જિલ્લો ધરાવે છે. છેલ્લું 31/7/2024 મહેકમ મુજબ જિલ્લાની અંદર 16,800 જેટલા શિક્ષક અને મુખ્ય શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા 1 વર્ષમાં કેટલી શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી છે, કેટલા શિક્ષકો હાજર રહે છે? આમ તો શિક્ષકોની ગેરહાજરી બાબતે હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે સીધું મોનિટરિંગ અને જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું પણ આયોજન કરવામાં આવેલ છે, એટલે શિક્ષકો ગેરહાજરનો રિપોર્ટ શિક્ષણ વિભાગ પાસે નિયમિત આવતો જ હોય છે, પરંતુ એમની સામે કાર્યવાહી સરકારના નાણાં વિભાગના 2006 નોટિફિકેશન મુજબ થતી હોય છે. કોઈપણ શિક્ષક જો 1 વર્ષ કરતાં વધુ ગેરહાજર રહે ત્યારબાદ જ એની સામે કાર્યવાહી થતી હોય એ સરકારના નોટિફિકેશનની જોગવાઈ હોય. સીધે સીધી શિક્ષકને બચાવ માટે તક આપ્યા સિવાય આપણે સીધે સીધા કોઈ શિક્ષકને આપણે દૂર કરી શકતા નથી. નિયમિત અમારી દરેક તાલુકાની અંદર વર્ષની અંદર 10% કરતાં વધુ સ્કૂલોની મુલાકાત થતી હોય. છેલ્લા જૂન મહિનાથી અત્યાર સુધીમાં મેં 56 જેટલી સ્કૂલોની જુદા જુદા તાલુકાની મુલાકાત કરેલ છે. પાંછામાં જે શિક્ષિકાનો જે મુદ્દો છે, વિવાદ છે, એમાં શું અપડેટ લીધું? પાંછાની અંદર શિક્ષિકાબેન જાન્યુઆરી 2024 થી સતત અનિયમિત હતા. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્યાં એપ્રિલ મહિનાની મુલાકાત કરેલી અને એમને મે મહિનામાં નોટિસ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલી. એનો પ્રત્યુત્તર પણ ટીપીઓસીએ મેળવ્યો એ ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને ટીપીઓસીએ એનો વિગતવાર અહેવાલ જુલાઈમાં અત્રેની કચેરીએ મોકલેલ છે. અત્રેથી પણ એમની સામે આગળની કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુ જ છે.